હિરલ્સ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બચ્ચાઓનું ફેવરેટ પોટેટો સ્પાઇરલ બનાવવાના છીએ. ખૂબ જ મસ્ત લાગે છે પોટેટો સ્પાઇરલ. અને આમાં પોટેટો સ્પાઇરલમાં ફ્રેન્ડ્સ મશીનની પણ જરૂર નથી, મશીન વગર આપણે પોટેટો સ્પાઇરલ બનાવશું. તો ફટાફટ પોટેટો સ્પાઇરલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ આપણે વેસણનો લોટ લેશું. ફ્રેન્ડ્સ તમારી પાસે વેસણનો ન હોય તો તમે મકાઈનો પણ લઈ શકો, મકાઈ અથવા તો વેસણ કોઈ પણ તમે લોટ લઈ શકો છો. પછી આપણે લેશું કોર્નફ્લોર. કોર્નફ્લોર અથવા તો ચોખાનો લોટ, મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે. આપણી પાસે કોર્નફ્લોર હોય તો તમે કોર્નફ્લોર અથવા તો ચોખાનો લોટ કોઈ પણ લઈ શકો, બે ઓપ્શન છે તમારી પાસે. અને હવે આમાં નાખશું મેંદો. આ મેંદાનો લોટ છે. ફ્રેન્ડ્સ આની અંદર આપણે નાખશું મરી પાવડર, કશ્મીરી લાલ મરચું છે એ નાખશું, અને સ્વાદ પ્રમાણે નાખશું નમક. ફ્રેન્ડ્સ આને હવે બધું મિક્સ કરી અને આપણે પાણી નાખીએ અને બેટર બનાવશું. ફ્રેન્ડ્સ એકદમ પાણીવાળું, એકદમ પતલું બેટર નથી બનાવવાનું, થોડું થીક રાખવાનું છે. આપણે પહેલા આનું બેટર બનાવી લઈએ. ફ્રેન્ડ્સ તો આપણું બેટર એકદમ રેડી છે. ફ્રેન્ડ્સ તો હવે આપણે પોટેટો સ્પાઇરલ ઉપર છાંટવા માટેનો મસાલો બનાવશું. તો આની અંદર આપણે નાખશું ફુદીનો છે, સુકવણી છે ફુદીનાની, ફુદીનો પાવડર નાખશું. ફ્રેન્ડ્સ આની અંદર હું બધું નાખું છું, એમાં તમારી પાસે કોઈ વસ્તુ ન હોય તો તમે અવોઇડ કરી શકો. ચાટ મસાલો નાખ્યો છે. ફ્રેન્ડ્સ આની અંદર મરી પાવડર નાખશું, આની અંદર જીરા પાવડર નાખશું, આની અંદર નાખશું આપણે સંચર પાવડર, અને આની અંદર નાખશું કશ્મીરી લાલ મરચું પાવડર. ફ્રેન્ડ્સ આને હવે આપણે બધું મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો મસાલો પણ હવે એકદમ રેડી છે. હવે આપણે પોટેટો સ્પાઇરલ જે મેઇન છે એ બનાવશું. તો ચાલો બનાવીએ. બજારમાં આવી સળી લાંબી મળે જ છે. તમારે આ લાંબી સળી, આ મેં અહીંયાથી થોડી કાપેલી છે, તમારા લોયા પ્રમાણે તમારે થોડી સળી કાપી નાખવાની, નકર અંદર લોયામાં જઈ નહીં શકે. આપણે પોટેટો સ્પાઇરલ બનાવશું ત્યારે. ફ્રેન્ડ્સ ઘણીવાર આપણાથી સળી તૂટી જતી હોય છે, એટલે આને આવી રીતના અંદર એક ઘૂસાડવાનું, પછી આને આવી રીતના તમે એમ કરશો એટલે બટેટું અંદર આસાનીથી જતું રહેશે. તમે જોઈ શકો છો કે જતું રહ્યું બટેટું. હવે આપણે આને સ્પાઇરલ બનાવીએ. ફ્રેન્ડ્સ ધારવાળું ચાકુ લેવાનું. હવે આ ચાકુ છે મેં આને આવી રીતના કટ કર્યું છે, પછી આને આવી રીતના બટેટાને ફેરવવાનું છે. ફ્રેન્ડ્સ આ ચાકુને અડવાનું નથી, આવી રીતના તમે બટેટું ફેરવશો એટલે આપણા સ્પાઇરલ થવા માંડશે. ફ્રેન્ડ્સ આના તો મશીન આવતા હોય છે, પણ ઇઝી વેથી આપણે ઘરે બનાવવું હોય તો આરામથી બની જાય છે. ફ્રેન્ડ્સ આને ચાકુને નહીં અડવાનું, આવી રીતના બટેટાને જ ફેરવવાનું, એટલે બહુ મસ્ત આપણા સ્પાઇરલ બનશે. ફ્રેન્ડ્સ તો હવે આપણે આમ કરશું એટલે આપણા સ્પાઇરલ થવા માંડશે. તમે જોઈ શકો છો કે આમાં હાથ અડાડવાની પણ જરૂર નથી, અચાનક એમને મજ એની રીતે થવા માંડ્યું છે. હવે થોડા અનઇવન એકદમ જતા રહ્યા હોય તો તમે આવી રીતના તમારી રીતે થોડું આગળ પાછળ આમ કરી શકો છો. ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે આ એકદમ રેડી છે. હવે આને અત્યારે આપણે પાણીમાં નાખી દઈએ અને બીજું બનાવશું. ફ્રેન્ડ્સ તો આપણો પોટેટો સ્પાઇરલ એકદમ બની ગયું છે.
फ्रेंड्स घनी वार तूटी जतु होय वच्चे थी तो टेन्शन लेवानुं नही। फ्रेंड्स हवे आपणे आ नीचे बाउल छे एनी उपर आ राखवानुं अने जे आपणे बेटर बनाव्युं छे ए एनी अंदर आपणे स्प्रेड करशुं। आवी रीतना स्प्रेड करशो એટલે મસ્ત બધામાં કોટિંગ થઈ જશે। આવી રીતના આપણે પહેલા બધું સ્પ્રેડ કરી દેજો, સાથે સાથે તેલે મૂકી દીધું છે। આવી રીતના કોટિંગ કરી દેવાનું એટલે એકદમ મસ્ત આપણા બટેટામાં જરા પણ બટેટું એમને એમ ના રહેવું જોઈએ એટલે વ્યવસ્થિત કોટિંગ કરી દેવાનું। ફ્રેન્ડ્સ હવે આપણે તેલમાં નાખશું, હવે આપણે આમાં મૂકશું ફ્રેન્ડ્સ। આને હલાવવાનું નથી, આને થવા દેવાનું છે થોડી વાર। ફ્રેન્ડ્સ મીડિયમ ગેસ ઉપર આને આપણે તળશું અને ફ્રેન્ડ્સ તમારે ગેસ્ટ આવવાના હોય તો એકવાર તમારે તળીને રાખી દેવાનું, પછી બીજી વાર પાછું તમે આને તળી શકો છો। તો હવે આને થોડું થવા દઈએ ફ્રેન્ડ્સ। તો તમે જોઈ શકો છો કે પોટેટો સ્પાઇરલ આપણા એકદમ રેડી છે। હવે આપણે આને ટીશ્યુમાં કાઢી લેશું, એક્સ્ટ્રા જે ઓઇલ હોય એ આપણું નીકળી જાય। ગરમ ગરમમાં જ આપણે મસાલો આવી રીતના સ્પ્રિંકલ કરી દેવાનો, ફરી ફેરવી ફેરવીને, એટલે આપણો મસાલો બધી જગ્યાએ લાગી જાય। ફ્રેન્ડ્સ બચ્ચાઓનો ખૂબ જ ફેવરેટ હોય છે આ। ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે આપણા પોટેટો સ્પાઇરલ એકદમ રેડી છે, તમે જોઈ શકો છો બહાર જેવા જ લાગી રહ્યા છે। ફ્રેન્ડ્સ આની ઉપર તમે આમને આમ મસાલાવાળા પણ ખાઈ શકો, પણ આની ઉપર આપણે મેયોનીઝ છાંટશું। મેયોનીઝ ખૂબ જ મસ્ત લાગતી હોય છે આમાં। મેયોનીઝ છે, તમે આની ઉપર સોસ છાંટી શકો, આપણે મેયોનીઝ છાંટશું। હવે આપણે સોસ લગાડશું, તો ફ્રેન્ડ્સ પોટેટો સ્પાઇરલ બચ્ચાઓના ફેવરેટ એકદમ રેડી છે। તો તમે પણ ઘરે બનાવજો અને સાથે સાથે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે ફ્રેન્ડ્સ, પ્લીઝ સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, ફટાફટ મારી રેસીપી તમારા સુધી પહોંચી જશે અને મારી બધી જ રેસીપી ફેસબુક અને ઇન્સ્ટામાં તમને બધી જ રેસીપી મળી જશે, તો ત્યાં લાઇક અને શેર કરજો। બાય, જય શ્રી કૃષ્ણ, મળશું અગલા બ્લોગ